સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? હવે જો મિત્રો, આજે આપણે પૂરક વાંચનની અંદર સ્ટાન્ડર્ડ 8માં ઘડતર કાવ્ય ભણવાના છીએ. બરાબર મિત્રો, ઘડતર એટલે કેળવણી. બરાબર, તો મિત્રો આપણી સાચી કેળવણી આપણને ક્યાં મળે છે? તો સાચી કેળવણી મિત્રો આપણને શાળાની અંદર. બરાબર, તો શાળાની અંદર જવા માટે હંમેશા દરેક માણસનું હૈયું, દરેક વ્યક્તિનું હૈયું થનગને છે, મોરની જેમ. બરાબર, આપણને, તમને પણ શાળાની અંદર જવાની સવારે વહેલા ઉઠીને તરત ઈચ્છા થાય છે ને? તો મિત્રો આપણે આ એને અનુલક્ષીને સરસ મજાનું કાવ્ય છે, એના કવિ છે પ્રતાપસિંહ રાઠોડ અને એમનું ઉપનામ છે સારસ્વત. મોસ્ટ ટાઈમ બી છે મિત્રો, નીચે અંડરલાઈન કરજો, પ્રતાપસિંહ રાઠોડનું ઉપનામ સારસ્વત. જન્મ 1/6/1941. કવિ પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડનું વતન સાબરકાંઠા જિલ્લાનું સિતવાડા ગામ છે. તેઓ શિક્ષક અને આચાર્ય તરીકે નિવૃત્ત થયા છે. મથામણ અને વાછરોટ એમના કાવ્ય સંગ્રહો છે. જવારા એમનું લોક સાહિત્યનું પુસ્તક છે અને એમણે અનેક નવલકથાઓ પણ આપણા ગુજરાતી સાહિત્યને આપી છે. હવે મિત્રો જોઈએ ઘડતર એ સોનેટમાં. હવે મિત્રો ઘડતરનું સાહિત્ય સ્વરૂપ શું છે? સાહિત્ય સ્વરૂપ સોનેટ. બરાબર, યાદ રાખજો, બધાએ ફરજિયાત લખવાનું છે. સાહિત્ય સ્વરૂપ ઘડતરનું સાહિત્ય સ્વરૂપ છે સોનેટ. શાળાને તીર્થ સાથે સરખાવી છે. શાળાએ મિત્રો અહીંયા તીર્થ એટલે કે એક ધામ, એના સાથે સરખાવવામાં આવ્યું છે. શાળા વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ કરે છે. સર્વાંગીણ એટલે મિત્રો કે તમામ પ્રકારનો વિકાસ, શાળાની અંદર બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય છે. તો સાથે સાથે વિશ્વ બંધુત્વ, સંભાવ, પર્યાવરણ પ્રીતિ, વિનય અને વિવેક, સામાજિક મૂલ્યોની જાળવણી સાથે સાથે મૌલિક મૂલ્ય સ્થાપનની પ્રેરણા પૂરી પાડે છે. મા બાપના જેવું જ વરદ તીર્થ એટલે એવી શાળાની મંગળ કથા, ઘડતર પ્રથા ચિરસ્થાયી રહો એવો આદર ને પ્રેમ આ સોનેટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. બરાબર, તો મિત્રો શાળાને એક વરદ તીર્થ તરીકે નામના આપવામાં આવે છે. હવે મિત્રો પહેલાં આપણે, હું કાવ્યનું પઠન કરીશ, એના બાદ આપણે કાવ્યની એક એક લીટીને સમજવાનો પ્રયત્ન કરીશું. જવાને શાળામાં મન થનગને મોર થઈને, જતા નિત્ય પ્રીતે દફતર ભરી સજ્જ થઈને, મળેલા સંસ્કારો સબર ભરી માની મમતા, ઉમેરાતા એમાં નિત નવા ભાવ ક્ષમતા, ભણી નોખા નોખા વિષય મળતી દ્રષ્ટિ નવલી, અને યોગે ધ્યાને કસરત કરી કાય કસવી, પછી ચિત્તે હૈયે મન પર પડી ભાત ઉમદા, ખરે વિદ્યા સોહે વિનય સબર વ્યવહાર કરતા, વિવેક આનંદે સમરસ થશે જીવન લીલા, સમાજે ચિંદેલા નિયમ ભરવા મૂલ્ય નવલા, ભૂંસાયા ભેદો સૌ હૃદય જગ બંધુત્વ ભજશું, પશુ પંખી વૃક્ષો સૌએ સ અસ્તિત્વ રચશું, ઉછેર્યા મા બાપે પણ અવરતું તીર્થ વરદા, ટકે રહી તારી માં ઘડતર પ્રથા મંગળ કથા. તો મિત્રો શાળાની અંદર આપણને કયા કયા પ્રકારનું આપણું ઘડતર થાય છે? બરાબર,
કયા મૂલ્યો આપણને ખીલવે છે શાળા, એના વિશેની સરસ સમજ આપતું આ કાવ્ય છે. ઓકે, હવે મિત્રો આપણે કાવ્યની એક એક લીટીને સમજીશું. જુઓ, જવાની શાળામાં મન થનગને મોર થઈને. કવિ શું કહે છે કે શાળાની અંદર નિત્ય એટલે કે દરરોજ જવા માટે મન થનગને છે મોરને જેમ. જતા નિત્ય પ્રીતે દફતર ભરી સજ્જ થઈને. જતા નિત્ય, નિત્ય એટલે દરરોજ, દફતર ભરી સજ્જ થઈને, સજ્જ એટલે મિત્રો તૈયાર થઈને અમે દરરોજ શાળાએ જઈએ છીએ. મળેલા સંસ્કારો સબર ભરી માની મમતા. બરાબર, સંસ્કારો મળેલા છે, માની મમતા છે. બરાબર, હવે મિત્રો આપણને ઘરની અંદર સારા સંસ્કારો એ માતા પિતા ખીલવે છે, તો સારા સંસ્કારો લઈને આપણે શાળાની અંદર જઈએ છીએ. ઉમેરાતા એમાં નિત્ય નિત્ય નવા ભાવ ક્ષમતા. અને એની અંદર સંસ્કારો સારા તો છે જ, છતાં પણ એની અંદર સારી સારા નિત્ય નિયમો અને ભાવ ક્ષમતા ઉમેરાય છે. ક્યાં ઉમેરાય છે મિત્રો? શાળાની અંદર. ભણી નોખા નોખા વિષય મળતી દ્રષ્ટિ નવલી. શું કહે છે? ભણી નોખા નોખા, નોખા નોખા એટલે અલગ અલગ. હવે મિત્રો આપણે શાળાની અંદર અલગ અલગ વિષય ભણીએ છીએ ને, મેથ્સ, ગુજરાતી, હિન્દી, બરાબર, સાયકોલોજી, આ બધા અલગ અલગ આપણે વિષયો ભણીએ છીએ અને આપણને નવી દ્રષ્ટિ મળે છે. બરાબર, નવું નવું જ્ઞાન મળે છે. અને યોગે ધ્યાને કસરત કરી કાય કસવી. આપણે શાળાની અંદર યોગ, ધ્યાન અને કસરત કરીએ છીએ ને મિત્રો, અને પછી કાય, કાય એટલે મિત્રો શરીર, કાય એટલે શરીર, કાય એટલે શરીર. બરાબર, કાય એટલે શરીર. કાય કસવી પછી ચિત્તે હૈયે મન પર પડી ભાત ઉમદા. ચિત્તે એટલે કે હૃદય ઉપર. આપણે શાળાની અંદર સારા સંસ્કારો મેળવવા માટે જઈએ છીએ અને આપણા હૈયાની અંદર સરસ મજાના વિચારો પેદા થાય છે. બરાબર, આપણું વર્તન આદરણીય વર્તન બને છે, ઉમદા વિચારો આપણા મનની અંદર આવે છે. ખરે વિદ્યા સોહે વિનય સભર વ્યવહાર કરતા. વિનય સભર, વિનય એટલે વિવેક, વિવેક સભર આપણે જો વ્યવહાર કરીએ તો વિદ્યા શોભે છે. બરાબર, તરત જ મિત્રો વિનયી અને વિવેકી વિદ્યાર્થી હોય તો આપણે બધા એને કહે છે કે ના ભાઈ, સ્ટુડન્ટ છે એ બધી રીતે વિવેકી છે, વિનયી છે. વિવેક આનંદે સમરસ થશે લીલ જીવન લીલા. અને આપણા જીવનની લીલા એ વિવેકથી, આનંદથી સભર થશે. બરાબર, આપણા અંદર વિવેક હશે, વિનય હશે, બીજાને માન આદર આપવાની ભાવના હશે તો આપણા જીવનની લીલા સારી બનશે. સમાજે ચિંધેલા નિયમો ભરવા મૂલ્ય નવલા. અને સમાજે જે અવનવા નિયમો ચિંધેલા છે, બરાબર, એને પણ સારી રીતે આપણે ખીલવી શકીશું. બરાબર, સમાજની અંદર પણ ગૌરવ પેદા કરી શકીશું. ઓકે, તો જે સમાજે ચિંધેલા જે નિયમો છે ભરવા મૂલ્ય નવલા, એ મૂલ્ય પણ આપણે અચૂકથી ભરી શકીશું. ભૂંસાયા ભેદો સૌ હૃદય જગ બંધુત્વ ભજશું. અને જે ભેદો, બરાબર, દરેક મનુષ્યના હૃદયની અંદર અલગ અલગ ભેદો જે ભરેલા છે એને જગ બંધુત્વ કરીને ભજશું. બરાબર, સારી રીતે આપણે એને પાર પાડીશું. એમ પશુ પંખી વૃક્ષો સૌએ સહ અસ્તિત્વ રચશું. અને પશુ પંખી વૃક્ષો આ બધા ભેગા થઈને સારું અસ્તિત્વ રચશે. બરાબર, ઉછેર્યા મા બાપે પણ અવરતું તીર્થ વરદા. કવિ શું કહે છે કે ઉછેર્યા છે મા બાપે. બરાબર, આપણને મિત્રો માતા પિતા હંમેશા બાળકને સારા સંસ્કારો જ આપે છે. બરાબર, બાળક જ્યારે મિત્રો નાનું હોય અને સૌ પ્રથમ બોલતું ચાલતું થાય ત્યારે માતા પિતા એને સારા સંસ્કારો આપે છે. બરાબર,
दादा दादी આપણાથી મોટા જે માણસો હોય એમને માન આપવું જોઈએ, બરાબર? એમની સાથે કઈ રીતે વર્તન કરવું જોઈએ, માનથી વર્તવું જોઈએ, બરાબર? આ રીતેના બધા મૂલ્યો કોણ ખીલવે છે? માતા પિતા. તો તીર્થવરદા, અવરતું તીર્થવરદા, મા બાપે સંસ્કાર તો આપે જ છે, છતાં બાળક શાળાની અંદર જાય છે તો શાળાની અંદર વધારે ને વધારે શિક્ષણ મેળવે. અવરતું તીર્થવરદા, બરાબર? એટલે કે છે કે તું તીર્થવરદા છે, બરાબર? શાળાની અંદર બાળકના તમામ મૂલ્યો ખીલવે છે શિક્ષક. હવે મિત્રો, બાળક એ શિક્ષકનું બધું જ નિરીક્ષણ કરે છે. ઓકે. ટકી રહે તારી માં ઘડતર પ્રથા મંગલ કથા. અને કવિ કહે છે ટકી રહે તારી માં, એટલે કે શાળાની અંદર બાળકની ઘડતર પ્રથા, મંગળ પ્રથા એ હંમેશા ટકી રહેવી જોઈએ, બરાબર? તો મિત્રો, શાળાની અંદર બાળકના કયા કયા મૂલ્યો ખીલે છે એના વિશેની આપણે માહિતી જોઈ. જો તમારે ઘડતર કાવ્યનું ટિપ્પણ જ માત્ર લખવાનું છે, પૂરક વાંચનની અંદર મિત્રો તમારે સ્વાધ્યાય લખવાનું નથી. ઓકે. તો બધાએ ફરજિયાત ટિપ્પણ લખવાનું છે. ઓકે, થેન્ક્સ.